गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 7 વિષય ગુજરાત એની અંદર પાઠ 17 આપણે જીવરામ ભટ્ટ ભણતા હતા. એની અંદર આપણે પેજ નંબર 50 ઉપર જોઈએ કે દોહરો લખેલો છે, અભિમાની અંતરે ભાષે જો નીચ ભૂલ તો પણ તેને જીપતી કદી નહીં કરે કબૂલ. કે અભિમાની માણસો હોય એ પોતાની ભૂલ થાય તો પણ એ પોતે જે નીચ થોડી ભૂલ થયેલી હોય પણ એ પોતે પોતાની જાતે સ્વીકારતા નથી, પોતાની જીતથી ક્યારે કબૂલ કરતા નથી. હવે ગંગા કહે છે, ત્રણ આંગળીઓ ઊભી રાખીને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું ત્યારે તમે પણ એ જ કહ્યું ને કે નહીં, ત્રણ આંગળીઓ ઊભી અને દીઠી અને બે વાળેલી દીઠી મેં બધી મળીને પાંચ દીઠી માટે કહી મેં પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે? પોતાની ભૂલ છે પણ કબૂલ કરતા નથી. સોમનાથ, પાંચે આંગળા ખુલ્લા રાખીને વારું, આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. જીવરામ બીજી તરફ ગણે છે, આ 1 2 3 અને 4 છે. સોમનાથ કે જૂઠા પડ્યા જૂઠા પડ્યા. જીવરામ કે સી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. હવે રંગલો કહે કે ઉપજાતિ વૃત્ત કહે છે, વાચાળ જો વાદ વૃથા જ થાપે તથાપિ તે સત્ય કરી જ આપે. કે ભરી ભરી સભામાં સત્વારે ભૂલે તથાપિ જીભે કદી ન કમૂલે. કે વાચા એટલે કે બોલવું, જો કે બોલવું વૃથા એટલે કે નકામું, બરાબર, નકામું જો થાપે તો પણ એ સત્ય કદી નથી બોલતું. ભરી સભામાં સત્વારે ભૂલે તથાપિ જીભે કદી ન કમૂલે. કે ભરી સભામાં પણ જો પોતાની ભૂલ હોય પણ તો પણ એ કબૂલ કરતા નથી, પોતાની જાતે કબૂલ કરતા નથી. વાચા કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા, હવે છૂટી શકે એવો એક રસ્તો મને તો લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા છે. જીવરામ કહે, તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. કે તારા લોકો અમને ઠગ એટલે કે ચોર અને જૂઠા માણસ કહે એનાથી શું, પણ બીજો ત્રાહિત એટલે કે બીજો કોઈ વ્યક્તિ કહે એ સાચું. રંગલો, ત્યારે હવે તમારે સાચાપણું સાબિત કરો જોઈએ. જીવરામ કહે, 100 રૂપિયાની હોડ કર. હે, 100 રૂપિયાની હોડ એટલે કે 100 રૂપિયાની તું મને મને શરત કરાવ. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. રંગલો, જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં, કહ્યું છે કે તેની તકદીરો ઘણી હોય છે. હા, તકદીરો ઘણી જોવા મળે છે. હવે ઉપજાતિ વૃત્ત, વાચાળ તો હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી દીજે. સૂજે ન તેના સગડાથી રસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. કે ક્યારે વાચાળ એટલે કે બોલવા વાળાનું હોડ, હોડ એટલે કે અમે શરત ન કરીએ, જાદુગરોથી ક્યારે બળ એટલે બાંધી શકીએ નહીં. સૂજે ન તેના સગડા સિરસ્તા, હા, સિરસ્તા એટલે કે સૂજે નહીં આપણને એના સગડા એટલે સાચા સારા રસ્તા. વિચિત્ર તેના છળની વ્યવસ્થા, હા, એને એ છળની વ્યવસ્થા વિચિત્ર હોય છે. સોમનાથ કહે, પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે? જીવરામ કે, તે ખરી વાત, અમે 4 આંગળીઓ દીઠી માટે 4 કહી અને 5મો તો અંગૂઠી છે, આંગળી ક્યાં છે? તો જીવરામ કહે છે કે પાંચે આંગળીઓ ખુલ્લી રાખીને બોલ્યા કે આ કેટલી આંગળીઓ છે? તો એમણે કીધું કે 4 આંગળીઓ અને 1 તો અંગૂઠો છે, એટલે કે અમે સાચા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાચાળની વાત કરવામાં આવી છે, તો આપણે આગળના વિડીયોની અંદર એનું સ્વાધ્યાય જોઈશું.